હેલો ફ્રેન્ડ્સ, મને ઓળખી ને? કોણ છું હું? કઠપૂતળી, બરાબર ને મિત્રો? આજે 21 માર્ચ અને એટલે વિશ્વ કઠપૂતળી દિવસ. તો આ દિવસ શા માટે ઉજવાય છે? કોને આ દિવસ ઉજવવા માટે પ્રયત્ન કરેલા એની આપને ખબર છે? હે, નથી ને? તો ચાલો હું આપને એ વાત જણાવી દઉં. મિત્રો, પ્રાચીન સમયથી આપણા વેદ અને પુરાણમાં જે વાતો છે તે મુજબ ભગવાન ભોળાનાથે મહાદેવે પાર્વતીજીનું મનોરંજન કરવા માટે એક કાષ્ઠની પ્રતિમાની અંદર પ્રવેશ કરેલો અને નૃત્ય દ્વારા માતાજીનું મનોરંજન કરેલું. પાણીનીનો ગ્રંથ છે અષ્ટાધ્યાયી, તેની અંદર પણ પૂતલા નાટકની વાતો આવે છે. તો મિત્રો, ખૂબ જ પ્રાચીન સમયથી કઠપૂતળીઓ નાચતી રહી છે, હસાવતી રહી છે, પણ ક્યારેય રડતી નથી. મિત્રો, ઈસવીસન 2000 સાલની અંદર ઈરાનના એક કઠપૂતળી કલાકાર છે, તેમણે વિશ્વ સંમેલનની અંદર એવી દરખાસ્ત મૂકી કે આપણે કઠપૂતળી દિવસ ઉજવવો જોઈએ. અને ત્યાર પછી 2 વર્ષ એટલે કે ઈસવીસન 2002ની અંદર વિશ્વના મોટાભાગના દેશોએ આ જે પ્રસ્તાવ હતો તેને સહર્ષ સ્વીકારી લીધો. અને મિત્રો, 2003 અને 21 માર્ચના દિવસથી દર વર્ષે 21 માર્ચે આપણે વિશ્વ કઠપૂતળી દિવસ તરીકે ઉજવીએ છીએ. તો મારા ઇતિહાસની આપને ખબર પડી ને મિત્રો? મિત્રો, આમ જોવા જાઓ તો હું તો પ્રાણહીન પૂતળું છું, પરંતુ દર્શકોના જીવનમાં પ્રાણ પૂરી શકું એટલી સશક્ત અને સક્ષમ છું. હો મિત્રો, જોયું ને તમે મારું ગીત? અને મિત્રો, આજે કઠપૂતળી માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ કારકિર્દી માટે, જુદી જુદી એડવર્ટાઇઝમેન્ટ માટે અને નૃત્ય નાટિકાઓ દ્વારા સમાજની અંદર કોઈ સારો બોધ આપવા માટે આજે મારો ઉપયોગ થઈ રહ્યો છે. અને શૈક્ષણિક ક્ષેત્રે પણ મને બનાવીને લોકો પોતાની કારકિર્દીનું નિર્માણ કરી રહ્યા છે. તો મિત્રો, તમને ખબર છે આ કઠપૂતળી કલાકાર ક્યાં દેશના હતા? એ હતા